थारा नगरपालिकानी चूंटणीना पड़घम वागी रह्या छे त्यारे थारा खाते आम आदमी पार्टी कार्यालयनुं ओपनिंग करवामां आव्युं। बनासकांठा जिल्लामां कांकरेज तालुकाना वेपारी मथक थारा खाते आवेल रत्नकार शॉपिंग सेंटरमां आम आदमी पार्टीना कार्यालयनुं उद्घाटन करवामां आव्युं। प्रदेश संगठन मंत्री रमेशभाई नाभाणीना अध्यक्षस्थाने उद्घाटन समारोहनुं आयोजन करवामां आव्युं हतुं। बनासकांठा जिल्ला आपना प्रमुख डॉक्टर रमेशभाई पटेल, पाटण जिल्ला आपना प्रमुख प्रशांतभाई पटेल, उपप्रमुख नवीनभाई चौधरी, भाभर तालुका आपना प्रमुख छगनजी ठाकोर, कांकरेज तालुका आपना प्रमुख दादूजी ठाकोर, महामंत्री जेठूभा वाघेला, वंदुभा डाभी, महामंत्री सिहोरी सहित मीडिया सेल कन्वीनर पूनाभाई प्रजापति अने आम आदमी पार्टीना कार्यकर्ताओ उपस्थित रह्या हता, जेमां रेलीनी मंजूरी न मळता फक्त जनसंपर्क करवामां आव्यो हतो अने आ प्रसंगे प्रेस कॉन्फरन्सनुं आयोजन पण करवामां મજબૂતાઈથી લડવાની છે। આમ આદમી પાર્ટી થરાની અંદરથી શિક્ષિત યુવા અને ભણેલા ગણેલા સારા નિષ્ઠાવાન લોકોને આમ આદમી પાર્ટી 2424 ઉમેદવારો ઉતારવાની છે। સાથે સાથે આમ આદમી પાર્ટી જે થરાર જનતાની જે મુસીબતો છે, જે મુશ્કેલીઓ છે, જે થરાર જનતાની જે મૂળભૂત જરૂરિયાતો છે, રોડ, રસ્તા, ગટર અને પાણી, આ જેના છેલ્લા કેટલાય વર્ષોથી નગરપાલિકા બન્યા પછી પણ નથી થયું, એ તમામે તમામ વસ્તુ આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનાવીને પારદર્શક રિઝલ્ટ આપીને કરવામાં આવશે। વધુમાં કે પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈએ જણાવ્યું હતું કે થરા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 6 વોર્ડમાં 24 ઉમેદવારો ઉભા રાખીને ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી હતી, જેમાં ઘેર ઘેર જઈને લોકોને આમ આદમી પાર્ટી દ્વારા મતદારોને રીઝવવા માટેનો પ્રયાસો કરવામાં આવશે। ત્યારે થરાર નગરપાલિકામાં બાકી રહેલા કામો, રોડ, રસ્તા, પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ઘર ઘર સુધી પહોંચી અને જનસંપર્ક કરીશું અને થરા નગરપાલિકાના અનુસંધાનમાં જે મારી પ્રદેશમાંથી ટીમ આવેલી છે, બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લાની ટીમમાંથી જે તમામ લોકો વધાર્યા છે, એમને અહીંયા 6 વોર્ડની અંદર 24 ઉમેદવાર અમે ઉતારીશું અને 24 ઉમેદવારોને અમે અહીંયા ચૂંટણી લડાવીશું। સાથે સાથે જે ઇતિહાસથી લઈને આજ દિવસ સુધી જે અંધારામાં વિકાસ રહ્યો છે, એ થરાને અમે અજવાળો કરવા માટે આમ આદમી પાર્ટીની સરકાર બને એ પેક્ષાથી ઘર ઘર સુધી પહોંચી અને દરેક લોકોને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સાથે આમ આદમી પાર્ટીએ કરેલા કામોને અમે ઘર ઘર સુધી પહોંચાડીશું અને દરેક લોકોને આ રીતના ચૂંટણી લડવા માટે અમે આહવાન કરીશું। થરા ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરી અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટી થરા નગરપાલિકાની 24 સીટ ઉપર ઉમેદવારો રાખી મજબૂત, નિષ્ઠાવાન અને એજ્યુકેટેડ અને આમ આદમી પાર્ટી નગરપાલિકાનું ઇલેક્શન લડવા જઈ રહી છે, તો અમે થરા શહેરના દરેક યુવાનને, દરેક આગેવાનોને અને દરેક મિત્રોને આહવાન કરીએ છીએ કે જે પણ આમ આદમી પાર્ટી તરફથી ઇલેક્શન લડવા માગતા હોય તે માણસો આવી અમારા કાર્યાલય ઉપર અને એમનું ઉમેદવારી નોંધાવે અને પછી અમે આગળ કાર્યવાહી કરી અને એમને મેન્ડેટ આપી અને પૂરી તાકાતથી અમે જો કે આમ આદમી પાર્ટી સત્તા પર આવશે ત્યારે હવે થરા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો જોવા મળ્યો હતો। પ્રહલાદભાઈ જોશી, ડીપી ન્યૂઝ, બનાસકાંઠા।